નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં પાડોશીને ડ્રાઈવર તરીકે બોલાવો એક પરિવારને ભારે પડ્યો. ડ્રાઈવર તરીકે આવેલા એ પરિવારની નાબાલિક દીકરીને પ્રેમ ઝાડમાં ફસાવી આચર્યું દુષ્કર્મ. નાબાલિક બાળકી પર દુષ્કર્મ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી. સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ખેડૂતો વિરોધ પ્રદર્શન કર્યું. 32 ગામના લોકોએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો. આદિત્ય બિરલા ગ્રાસનની 3 કરોડની છેતરપિંડી. 6 આરોપીઓ જબ્બે, 2 વોન્ટેડ. સમગ્ર કાંડમાં કંપનીના મેનેજરની મુખ્ય ભૂમિકા. ઝઘડિયા તાલુકાના રાજવાડી નજીક પથ્થરની કોરીમાંથી શંકાસ્પદ પ્રવાહીનો રૂપિયા 2 લાખ ઉપરાંતનો જથ્થો ઝડપાયો. 2,550 લીટર શંકાસ્પદ પ્રવાહીના જથ્થા સાથે કોરી માલિક ઝડપાયો. આ વિસ્તારમાં અન્ય કોઈ સ્થળોએ આવી પ્રવૃત્તિ ચાલે છે કે કેમ તેની સઘન તપાસ જરૂરી. અંકલેશ્વરમાં પાડોશીને ડ્રાઈવર તરીકે બોલાવો ભારે પડ્યો. ડ્રાઈવર તરીકે આવેલા એ પરિવારની જ નાબાલિક દીકરીને પ્રેમ ઝાડમાં ફસાવી દુષ્કર્મ આચર્યો. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં યુવક બાજુમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી શોષણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ યુવાને અન્ય યુવતી સાથે લગ્ન કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે સગીરાએ શહેરી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાઓની તપાસ શરૂ કરી. અંકલેશ્વર શહેરમાં રહેતા એક પરિવારને ડ્રાઈવરની જરૂરિયાત હોવાથી પાડોશી હિતેશ વસાવાને બોલાવ્યો હતો, પરંતુ પરિવારને સપને પણ ખ્યાલ ન હતો કે તેમનો આ નિર્ણય તેના માટે મોટી ભૂલ સાબિત થનાર છે. આ પાડોશી યુવાને પરિવારની સગીરાને પ્રેમ ઝાડમાં ફસાવી લીધી હતી. તેને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર સગીરા જોડે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં, લગ્નની લાલચ આપી સગીરા પાસે રોકડા રૂપિયા દાગીના મળી કુલ 25 લાખ ઉપરાંતની માથભર રકમ પણ પડાવી લીધી હતી. જોકે સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નરાધમ હિતેશ વસાવાએ સૌરાષ્ટ્ર ખાતે લગ્ન કરી લીધા હતા, જેના ફોટો સગીરાના સામે આવતા તે ડઘાઈ ગઈ હતી અને પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારને જાણ કરતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. આ મામલે અંતે પરિવારની સહમતિથી સગીરાએ અંકલેશ્વરી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મ અને 25 લાખ રૂપિયા પડાવી લીધા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી. ગણતરીના કલાકોમાં આરોપી સતીશ વસાવાને સૌરાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. 32 ગામના લોકોએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે. આ પહેલા પણ ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મીટિંગ કરવા છતાં પણ સમસ્યાનો હલ ન આવતા હવે વિવાદ વકર્યો છે. ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈ પણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂળમાં છે. સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ભરૂચ કલેક્ટરને 32 ગામના ખેડૂતોએ પોતાના ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના હાંસુટ, અંકલેશ્વર અને આમોદ સહિતના 32 ગામોના ખેડૂતો ભરૂચ પહોંચતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના વળતરની માંગણીને લઈ લડત લડી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં કોઈ સમસ્યા નથી, પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતો વળતરની રકમને લઈ અસંતોષ વ્યક્ત કરી આવનારી 2024 લોકસભાની ચૂંટણીમાં નેતાઓ અને અધિકારીઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવીને ઉઘરા વિરોધ કર્યો હતો. સુરત જિલ્લાની અંદર માંગરોળ તાલુકામાં જ્યારે 6-10 2024-23ની અંદર જો વળતર 1700 રૂપિયા મીટરનો ભાવ આવતો હતો, ભરૂચ જિલ્લામાં કેમ નહીં? અને અહીંયા નજીવો વટાડો 15-20 રૂપિયા, 35 રૂપિયા અને 60 રૂપિયા સુધીનો વટાડો આપ્યો, જે બિલકુલ અયોગ્ય છે. માટે અમે ઘણીવાર રજૂઆતો કરી, જનપ્રતિનિધિને રજૂઆત કરી, પત્ર પણ લખ્યા પ્રધાનમંત્રીશ્રીને, પણ છતાં એનો કોઈ ઉકેલ નથી આવ્યો. એટલે આજે અમારે ના છૂટકે હવે આ ચૂંટણી કાર્ડ અમે જમા કરાવી રહ્યા છીએ.
અને 2024ની મતદાનથી અમે અળગા રહીશું, માટે અમે ઓરિજિનલ ચૂંટણીકાર્ડ હવે અહીંયા જમા કરાવી રહ્યા છે. લોકતંત્રની અંદર પ્રજા સર્વોપરી હોય છે, છતાં અમારી વાત કેમ નથી માનવામાં આવતી અને યોગ્ય વાત છે, અમારી કોઈ ખોટી માંગણી પણ નથી, છતાં આ જ જિલ્લામાં આવીને આ તકલીફો ઊભી થાય છે, માટે અમે અહીંયા તમામ લોકો જે અસરગ્રસ્ત ખેડૂતો છે અને અન્ય ગામના ખેડૂતો પણ અહીંયા ચૂંટણીકાર જમા કરાવવા આવી ગયા. વાગરા તાલુકાની વિલાયત જીઆરડીસી સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય 7 મળતિયાઓ સાથે મળી ₹3,12,20,000ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વાગરા પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે આ મામલે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, તો અન્ય 2 આરોપીઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે. બનાવ અંગે વાગરા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ગત તારીખ 8/1/2024 રોજ આરોપી અજમતુલ્લા ખાન, હજરતુલ્લા ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ તથા સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન તથા વે બ્રિજના ઓર્પોરેટર દર્શનભાઈ પ્રજાપતિ તથા વિલાયત ગામના સરફરાઝ સૈયદ તેમજ સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ, ટેમ્પો ડ્રાઈવર સંજયકુમાર સહિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતા સાથે મળી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીમાં સ્ક્રેપના 2 વજનમાં ફેરફાર કરવાનું કાવતરૂ રચી તારીખ 8/1/2024 રોજ આઈસર ટેમ્પો નંબર GJ16AU0688ની જગ્યાએ બીજા વાહનનું વજન કરાવી ટેમ્પોમાં ભરેલ સ્ક્રેપનું મૂળ વજન કરતાં 3,680 કિલોગ્રામ ઓછું વજન કરાવી ₹6,51,000ની કંપની સાથે છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, આરોપી અજમતુલ્લા ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ તથા આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતાએ કંપનીને વર્ષ 2017થી આજ દિન સુધીમાં જ્યારે જ્યારે પણ રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ યેનકેન પ્રકારે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીનું ટેન્ડર મેળવી કંપની સાથે છેતરપિંડી કરી વર્ષ 2017થી લઈ અત્યાર સુધીમાં આશરે 456 ગાડીઓમાં સ્ક્રેપ કંપનીની બહાર નીકળેલ હોય, જેની અંદાજિત કિંમત ₹8,92,00,000 હોય, જેની તારીખ 8/1/2024 રોજ બહાર પાડેલ તફાવતના આધારે ગણતરી કરતા અત્યાર સુધીમાં 3,12,20,000ની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને લઈ આદિત્ય બિરલા ગ્રાસિમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ મહેશ પારેખ પુરોહિતનાઓએ વાગરા પોલીસ મથકે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાગરા પોલીસે 409/120(2) હેઠળ ગુનો નોંધી આરોપીઓનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી હતી. વાગરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને માહિતી મેળવી કુલ 6 આરોપીઓની ગણતરીના સમયમાં જ દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે ઝડપી પાડેલ 6 આરોપીઓને બનાવવાળી જગ્યાએ લઈ જઈ રિકન્સ્ટ્રક્શન સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હજુ પણ 2 આરોપીઓ નામે અજમતુલ્લા ખાન તેમજ રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ પોલીસ ધરપકડથી દૂર હોય તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં વાગરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. DYSP BL ચૌધરીએ પત્રકારોને માહિતી આપવા હેતુસર વાગરા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી પત્રકારોને માહિતી આપી હતી. આદિત્ય બિરલા ગ્રાસિમના જનરલ મેનેજરે કંપની સાથે છેતરપિંડી કરી હોવાની વાતને લઈ કંપનીમાં તરે તરે ની ચર્ચાઓ વહેતી થઈ હતી. અહીં પીકો કલમ 409/120 મુજબનો એક ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી શ્રી રાઘવભાઈ પુરોહિતના હોય ફરિયાદ આપેલ છે, જેમાં બિરલા ગ્રાસિમ કંપનીમાં તારીખ 8/1/2024 રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તો મટીરિયલ ગેટ ઉપર જે ઓપરેટર છે ફેરબ્રિજના, એમને દર્શનભાઈ પ્રજાપતિના વજન કર્યું તો એમનું વજન જણાવ્યું 10 કિલો 470 કિલોગ્રામ. એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર, એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવી, તો ટેમ્પાનું વજન 14 કિલો 420 કિલોગ્રામ જણાઈ આવેલ. એથી એમને આ બાબતે શંકા ગઈ કે 3,680 કિલો વજન ગ્રામ ઓછું હતું. એથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી, તેથી એમને એમના એડમિન ઓફિસર અને HR મેનેજર વગેરેને જાણ કરેલી. એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે જે કામનો આરોપી છે રહેમતુલ્લા ખાન, અને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ 2017થી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપરાઇટર છે ધર્મેશભાઈ, તેમને કોન્ટેક્ટ આપેલો છે. એટલે આ કામના જે આ બંને આરોપીઓ તથા બીજા એક 6 આરોપીઓ છે, અજમતુલ્લા ખાન, બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશભાઈ, સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન, વેબ્રિજના ઓપરેટર દર્શન પ્રજાપતિ અને વિલાયત ગામના સરફરાઝ સૈયદ, સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ, કંપનીના જનરલ મેનેજર જિગ્નેશભાઈ મહેતા, આઈસર ટેમ્પોનો ચાલક સંજયકુમાર યાદવ, આ બધા ભેગા મળી 8 આરોપીઓ લગભગ 2017થી આ દિન સુધી કંપનીમાં, આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું કાર્ડ હોય છે RFID કાર્ડ હોય છે,
એરેક આઈડી કાર જે ટ્રક ટેમ્પો આઈસર ટેમ્પો એનું અદલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે અને વજન કરાવ્યા પછી યારે તે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે અને ત્યાંથી પસાર જે દર્શન પ્રજાપતિ છે એ જેનું વજન કરે એટલે એ ટેમ્પો ત્યાંથી પસાર થઈ જતો હતો. એમ આ જે પકડાયેલો ટેમ્પો છે એમાં લગભગ 651,000 છેતરપિંડી થયેલી હતી. એ રીતે આજે સુધી 2017 કુલ 456 ગાડીઓ આ રીતે પસાર થઈ ગઈ છે. એટલે એનું આ જે ટેમ્પામાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરી દઈએ તો કુલ લગભગ 3,12,00,000 ઉપરાંતની કંપની સાથે આ કામના આરોપીએ ભેગા મળી અને ગુનાહિત કાવત રોકાઈ અને છેતરપિંડી કરેલ છે. એ બાબતનો વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કારણે કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના જે 2 આરોપીઓ છે એ વોન્ટેડ છે. એમની ધરપકડની કાર્યવાહી હાલમાં ચાલુ છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી નેત્રંગ રોડ પર મોટા સુરવા ગામની હદમાં આવેલ એક પથ્થરની ક્વોરીમાંથી રૂપિયા 2,04,000 કિંમતનો 2,550 લીટર આધાર પુરાવા વગરનો શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો ઝડપાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી નેત્રંગ રોડ પર મોટા સુરવા ગામની હદમાં આવેલ એક પથ્થરની ક્વોરીમાંથી રૂપિયા 2,04,000 કિંમતનો 2,550 લીટર આધાર પુરાવા વગરનો શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો ઝડપાયો હતો. ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપેલ દરમિયાન રાજપાડી પોલીસને બાતમી મળેલ કે રાજપાડી નેત્રંગ રોડ પર મોટા સોરવા ગામની હદમાં આવેલ પ્રમુખ મેટલ કોરી નામની પથ્થરની કોરી ખાતે ગેરકાયદેસર રીતે શંકાસ્પદ બાયોડીઝલ સંતાડી રાખેલ છે. પોલીસે મળેલ બાતમીના આધારે સદર કોરી ખાતે તપાસ કરતા કોરીના માલિક રાજેશભાઈ નારાયણભાઈ સાવલના રહેવાસી મકાન નંબર 45 મહર્ષિ બંગદુસ જાડેશ્વર ચોકડી ભરૂચ નાની આ કોરીની સ્ટોર રૂમમાંથી સફેદ કલરની સિન્ટેક્સની ટાંકીમાંથી શંકાસ્પદ પ્રવાહીનો આશરે 2,550 લીટર રૂપિયા 2,04,000 જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે કોરી માલિકની પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા રજૂ કરી શકેલ નહીં તથા સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી વધુ તપાસ માટે મામલતદાર પુરવઠા વિભાગ ઝઘડા દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરી શંકાસ્પદ પ્રવાહીનો નમૂનો FSL તપાસ માટે મોકલવામાં તજવીજ હાથ ધરી હતી. રાજપાડી પોલીસે આ ગુના હેઠળ ઝડપાયેલ રાજેશભાઈ નારાયણભાઈ સાવલિયા રહેવાસી મકાન નંબર 45 મહર્ષિ બંગલોઝ જાડેશ્વર ચોકડી ભરૂચ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજપાડી નજીક પથ્થરની કોરીમાંથી ઝડપાયેલ આ શંકાસ્પદ પ્રવાહીના જથ્થાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. છત્તીસગઢ રાજ્યના હસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે થઈ રહેલા જંગલના વિનાશને અટકાવી પર્યાવરણ વન્યજીવ જૈવ વિવિધતાને થઈ રહેલા નુકસાન અને જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપનથી રક્ષણ કરવા બાબતે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા આજરોજ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર ઝઘડા મામલતદારને પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગત તારીખ 21 ડિસેમ્બર 2023 રોજ છત્તીસગઢના હસદેવ ક્ષેત્રમાં આવેલા આદિવાસી ગામોના સરપંચ તથા આદિવાસી યુવાનોને 500 જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાયત કરીને આશરે 30,000 વધુ વૃક્ષો કાપી નાખીને પર્યાવરણ વન્યજીવો જૈવ વિવિધતા અને ત્યાં વસતા આદિવાસીઓ સાથે સાથે સમગ્ર દેશના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હસદેવ ક્ષેત્રના જંગલને ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. આ ક્ષેત્ર અસંખ્ય જીવોનું આશ્રયસ્થાન છે, જેમાં હાથી, વાઘ અને અન્ય કેટલાય લુપ્ત પ્રાય જીવોનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે આ જંગલો આદિવાસીઓનું નિવાસસ્થાન છે, જેમનું જીવન સંપૂર્ણપણે જંગલ પર આધારિત છે. આ જંગલને નુકસાન પહોંચાડવાથી ભારત દેશની આબોહવા અને ઋતુચક્રને ખૂબ મોટા પાયે નુકસાન થશે, જે આવનાર ભવિષ્ય માટે ખૂબ નુકસાનકારક રહેશે. વધુમાં આવેદનપત્ર વર્ષ 2010 પર્યાવરણ મંત્રાલયના વન સલાહકાર સમિતિએ પણ કોલસો કાઢવા માટે હસદેવના જંગલનો નાશ ન કરવો જોઈએ એવું જણાવ્યું છે. સમિતિએ જણાવ્યું છે કે જો જંગલને નુકસાન પહોંચાડવામાં આવશે તો એનાથી ખૂબ મોટા પાયે પર્યાવરણને હાનિકારક અસરો થશે. છત્તીસગઢ રાજ્ય બંધારણીય અનુસૂચિ 5 વિસ્તારમાં આવે છે, જેમાં આદિવાસીઓને પ્રશાસનિક વહીવટના નિયંત્રણ માટે સત્તાઓ આપવામાં આવી છે. અનુસૂચિત વિસ્તારમાં ગ્રામસભાને સર્વોપરી સત્તા આપવામાં આવી છે. આ વિસ્તારમાં ગ્રામસભાની પરવાનગી વિના કોઈપણ પ્રકારનું ખનન કાર્ય કરી શકાતું નથી. હસદેવ ક્ષેત્રને 20 જેટલી ગ્રામસભાઓની ખનન વિરુદ્ધ ઠરાવ કર્યા છે અને ખનનને મંજૂરી આપી નથી. તેમ છતાં પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામસભાના ઠરાવવાની અવગણના કરીને આ વિસ્તારમાં ખનન માટે મંજૂરી આપી દેવામાં આવી છે, જે ખરેખર દેશના બંધારણનું ઉલ્લંઘન કરીને આદિવાસીઓના બંધારણ અધિકારીઓનું હનન કરે છે. રાષ્ટ્રપતિને જણાવ્યું છે કે આપ બંધારણીય વડા છો, તો આવેદનપત્ર થકી અમારી એ જ માંગણી છે કે આ આદિવાસીઓ સાથે થઈ રહેલા અત્યાચાર રોકવા માટે આગળ આવી પોતાની બંધારણીય શક્તિનો ઉપયોગ કરો અને હસદેવ જંગલ બચાવી ભારતના બંધારણ સાથે ત્યાં વસતા વન્યજીવો અને આદિવાસીઓનું રક્ષણ કરો.
હસદેવ જંગલો નાશ થતો અટકાવવામાં નહીં આવશે તો સમગ્ર દેશનો આદિવાસી સમાજ આંદોલન કરશે તેમ તેમણે તેમના આવેદનપત્રમાં જણાવ્યું છે. આવેદનપત્રની નકલ રાજ્યપાલ, છત્તીસગઢ મુખ્યમંત્રી, છત્તીસગઢ અનુસૂચિત જનજાતિ આયોગ નવી દિલ્હી, પર્યાવરણ મંત્રાલય દિલ્હી, કેન્દ્રીય મંત્રી આદિજાતિ બાબતોનું મંત્રાલયને રવાના કરવામાં આવી છે. આ ઉત્તરાયણમાં સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયું તથા રેગ્યુલર ઊંધિયાનો સ્વાદ માણવા અચૂક પધારો. બુકિંગ માટે સંપર્ક કરો અને હા, સાથે સાથે ગરમા ગરમ ફાફડા જલેબી તો ખરા જ. તો ખાસ પધારો ઓમ ફરસાણ, તુલસીધામ શાક માર્કેટ પાસે, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સાપ નીકળતા ગભરાટ પ્રસર્યો હતો, જેને એનિમલ રેસ્ક્યુના કાર્યકર દ્વારા પકડી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની કવાયત હાથ ધરાઈ હતી. ભરૂચના કણબી વગા વિસ્તારમાં આવેલ ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સાપ દેખા દેતા કર્મચારીઓમાં ગભરાટ સાથે અફરાતફરી મચી ગઈ હતી. આ અંગેની જાણ એનિમલ રેસ્ક્યુના મુકેશ વસાવાને ફોન દ્વારા કરવામાં આવતા તેઓએ તાત્કાલિક દોડી જઈ કચેરીમાંથી સાપને પકડી પાડતા કર્મચારીઓ રાહતનો શ્વાસ લીધો હતો. ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ અને કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા કાકાબા હોસ્પિટલના પટાંગણે વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેડિલા ફાર્માસ્યુટિકલ સંચાલિત ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હાંસુટની સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત આરોગ્ય, સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ, કૃષિ અને પશુપાલન તેમજ ગ્રામીણ વિકાસને લગતા કાર્યો કરે છે. આજના સમયમાં તેમાં ખાસ કરીને યુવાનો વ્યસનની ઝપેટમાં આવી ગયેલા જોવા મળે છે, જેમાં ઘણા બધા કારણો હોઈ શકે. માનવી સમય સાથે પોતાના કાર્ય પૂર્ણ કરવા માટે દોડતું જોવા મળે છે, જેમાં કોઈને કોઈક જગ્યાએ કાર્ય પૂર્ણ ન થતા તે હતાશ કે નાસીપાસ થઈ જતો હોય છે અને વ્યસનનો સહારો લઈ પોતાના શરીરને અને કુટુંબને નુકસાન પહોંચાડતો હોય છે. કેટલીક વખત વ્યસન એટલી બધી હદે કરતો હોય છે કે તેને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આ કાર્યક્રમમાં હાંસોટ તાલુકાની જુદી જુદી શાળાઓ જેમ કે એલસી શેઠ હાઈસ્કૂલ હાંસોટ, એચજી શેઠ હાઈસ્કૂલ હાંસોટ અને યોગી વિદ્યા મંદિર હાંસોટ વગેરે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મળી વ્યસન મુક્તિ અંગે રેલી કાઢી અને લોકજાગૃત કરવા માટેનો પ્રયાસ કર્યો. આ રેલીમાં 600થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. જ્યારે આ સ્કૂલના વિદ્યાર્થીઓ વ્યસન મુક્તિ અંગે વ્યસનથી કેમ દૂર રહેવું અને વ્યસનથી થતું નુકસાન અંગે ગ્રુપ અભિનય ભજવી વ્યસનથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો. જંબુસર તાલુકાના વાવલી ગામના સરપંચ પ્રીતિકાબેન રાઠોડને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1)ની જોગવાઈને ધ્યાને લઈ કેસની આખરી નિકાલ ન આવે અથવા ગ્રામ પંચાયતની ધોરણસરની મુદત પૂર્ણ થાય, આ બેમાંથી જ વહેલું થાય ત્યાં સુધી હોદા પરથી મોકૂફ કરવા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત આર જોશી દ્વારા હુકમ કરાતા સરપંચ આલમમાં ફફડાટ વ્યાપ્યો હતો. જંબુસર તાલુકાના વાવલી ગામના સરપંચ પ્રીતિકાબેન જગદીશભાઈ રાઠોડ, જેઓને 9/3/2023 ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચના હોદ્દા પર મોકૂફ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેની સામે પ્રીતિકાબેન રાઠોડ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(3) હેઠળ વિકાસ કમિશનર ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરેલ હતી અને અપીલ અન્વયે હુકમને રદ ઠરાવવામાં આવેલ અને પ્રીતિકાબેન રાઠોડને વાવડીના સરપંચ તરીકે પુનઃ ચાર્જ સુપરત કરવા જણાવતા તાલુકા વિકાસ અધિકારી જંબુસર દ્વારા 10/8/2023ના રોજથી સરપંચ પદે પુનઃ સ્થાપિત કરવામાં આવેલ હતા. ત્યારબાદ 4/10/2023ના રોજ પ્રીતિકાબેન રાઠોડને સોંપેલ કાર્યો અને ફરજો બજાવવામાં બેદરકારી, નિષ્કાળજી દાખવવા તથા પોતાની સત્તાનો દુરુપયોગ કરવા બદલ ગુજરાત પંચાયત અધિનિયમ કલમ મુજબ ઇન્સાફ દરમિયાન જેલમાં અટકમાં રાખવામાં આવેલ હોય, જે અંગે કારણ દર્શક નોટિસ પાઠવી 12/10/2023ના રોજ સુનાવણીમાં હાજર રહેવા નોટિસ પાઠવી હતી અને કારણ દર્શક નોટિસ સંદર્ભે 18/10/2023નો ખુલાસો રજૂ કરેલ હોય, જેમાં સરપંચ તરીકે વ્યક્તિગત હિતના કાર્યોને મહત્વને આપી જાહેર હિતના પ્રજાલક્ષી સુખાધિકારીના કાર્યોને મહત્વ આપી રહેલા છે. આ બધી પ્રવૃત્તિઓની ઈર્ષા રાખી રાજકીય કાવતરું રચી પોલીસનો તેમાં ગેરકાયદેસર ઉપયોગ કરી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અમે સામે થઈ રહી છે તેમ જણાવ્યું હતું. આ કેસની તમામ વિગતો, પક્ષકારોની દલીલો તથા અન્ય દસ્તાવેજી પુરાવો જોતા ન્યાયના વિશાળ હિતમાં ગુણ દોષને ધ્યાને લેતા વાવલી સરપંચ પ્રીતિકાબેન જગદીશભાઈ રાઠોડને તેમની સામે નોંધાયેલ પોલીસ ફરિયાદના ગુના અન્વયે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1)ની જોગવાઈ ધ્યાને લઈ સદર કેસનો આખરી નિકાલ ન આવે અથવા ગ્રામ પંચાયતની ધોરણસરની મુદત પૂર્ણ થાય, આ બેમાંથી જે વહેલું થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ કરવા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત આર જોશી દ્વારા હુકમ કરાયો છે. પીઓવી, યુ આર અ બેસ્ટ પ્લેસ ફોર પાર્ટી એન્ડ સેલિબ્રેશન.
તમારી બર્થડે પાર્ટી હોય, સ્ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પીઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. ઉત્તરાયણના તહેવારની ઉજવણી કોઈ વાહન ચાલક માટે પ્રાણઘાતક ન બને તે માટે દ્વિચક્રી વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ રાજપીપળામાં સેવાભાવી વેપારી યુવાન નીરજ પટેલ દ્વારા દ્વિચક્રી વાહન પર ફિટ કરી આપવામાં આવ્યા છે. નીરજ પટેલના જણાવ્યા અનુસાર ગયા વર્ષે મારા મિત્રનું ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું હતું. ત્યારથી નક્કી કર્યું કે અન્ય બીજા કોઈનું ગળું ના કપાય અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કોઈ વાહન ચાલક માટે પ્રાણઘાતક ન નીવડે અને સારી રીતે ઉત્તરાયણ મનાવી શકે એ માટે 2 વર્ષથી વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવી આપું છું. તો વાહન ચાલકે નીરજ પટેલની સેવાને બિરદાવી હતી અને ચાઇનીઝ દોરી પ્રાણઘાતક છે, આવી દોરી વેચનાર સામે કાર્યવાહી કરવી જોઈએ, આવા સેફટી ગાર્ડ દરેક વાહન ચાલકોએ લગાવવા જોઈએ એમ જણાવ્યું હતું. આ પ્રેરણા અમે ગયા વર્ષે મારા એક ફ્રેન્ડના મૃત્યુ હતી, મારા ફ્રેન્ડની ગળું કપાવવાથી ચાઇનીઝ દોરી હતી અને એના લીધે એનું મૃત્યુ થયું હતું. તો ગયા વર્ષે અમે આ વસ્તુ કરી હતી કે ભાઈ ફ્રેન્ડ તો ગયો, આપણે એને પાછળ નહીં લઈ શકતા, તો આપણે એના સંદર્ભે આપણે આપણા જે સિટીઝન છે, આપણા ગામના આજુબાજુના લોકો છે, એમને ફ્રી ઓફ કોસ્ટમાં નાખવાનું આપણે ચાલુ કરેલું છે. ગયા વર્ષે પણ અમે 1000-1200 સુધી નાખેલા હતા, આ વર્ષે અમે 500 સુધી નાખી દીધા છે ઓલરેડી, અને હજુ બીજા 400-500 નાખવાની અમારી ગણતરી છે. ચાલુ રાખ્યું. ખાસ કરીને ઉત્તરાયણ ચાઇનીઝ દોરીના લીધે ઘણા લોકોના ગળા કપાયા છે અમે જોયેલા છે, અને એ વસ્તુ ના થાય, ફેસ્ટિવલ સારી રીતે આપણે એન્જોય કરી શકીએ એ વસ્તુ ના થાય એટલા માટે અમે આ ગાર્ડ ફ્રી ઓફ કોસ્ટમાં લગાવી દીધા છે. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગાણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત CCTV કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર, આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. અંગ્રેજર તરંડસા સર્કલ પાસે ડિવિઝન પોલીસ અને પુરોહિત સમાજ દ્વારા વિનામૂલ્યે મોટરસાઇકલ ઉપર સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા હતા. અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગના દોરાથી અનેક પશુ પક્ષીઓ ભોગ બને છે, તો કેટલી વાર વાહન ચાલકો પણ ભોગ બનતા જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આ ઘાતક પતંગની દોરીથી લોકોને રક્ષણ મળે તે માટે અંકલેશ્વર ડિવિઝન પોલીસ અને પુરોહિત સમાજ દ્વારા વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવે છે. આ પ્રસંગે અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા ઉત્તરાયણ તહેવારની શાંતિપૂર્વક ઉજવણી કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી. ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે
જ્યારે આપણે દર વર્ષે જોઈએ છીએ કે પતંગના દોરાથી ગળું કપાઈ જવાની જે ઘટનાઓ બનતી રહે છે, તેના ધ્યાનમાં લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસના સહયોગથી પુરોહિત સેવા સંઘ તરફથી આજ રોજ ગળામાં મફલર અને કાર બાઈક મોટરસાઇકલ પર કારનું બાંધી આપવામાં આવ્યા છે. અને પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું લજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100-150 માણસનું ગ્રુપ પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે, ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાણેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં ભરૂચ. મોબાઈલ નંબર 3998975293. ઝઘડા ખાતે ટ્રક ચાલકનો પરાક્રમ કરી 3 કિલોમીટરના અંતરમાં બે અકસ્માત સર્જાયા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે 4 રસ્તા નજીક રાતના એક ટ્રક ચાલકે એક ઇકો ગાડીને અડફેટમાં લીધી હતી. ત્યારબાદ ત્યાંથી નાશે છૂટેલ આ ટ્રક ચાલકે વંઠેવાડ નજીક વીજ પોલ સાથે ટ્રક અથડતા 3 જેટલા વીજ પોલ અને વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં 3 વીજ પોલ ધરાશાયી થયા હતા. લોકોમાં ચર્ચાતી વાતો મુજબ આ ટ્રક ચાલક નશામાં હતો અને 3 કિલોમીટરના વિસ્તારમાં 2 સ્થળોએ અકસ્માત કરવાનું કારણ બન્યું હતું. જાણવા મળ્યા મુજબ વીજ પોલ ધરાશાયી થવાની આ ઘટનામાં રૂપિયા 60-65 હજાર જેટલું નુકસાન થયું હતું. જો કે 3 કિલોમીટરના વિસ્તારમાં એક ઇકો ગાડી સહિત વીજ પોલોને નિશાન બનાવનાર અકસ્માતને લઈને તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં હવે મોટા ભાગે રોજ કોઈ ને કોઈ અકસ્માતની ઘટના બનતી જોવા મળે છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 5 બોબિન સાથે એક આરોપીને પકડી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક તરફથી જિલ્લા કલેક્ટર તરફથી બહાર પાડેલ જાહેરનામું, જેમાં સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ જે તેમજ પ્લાસ્ટિક કે સિન્થેટિક મટીરિયલ કે તેવા ચાઇનીઝ પ્રકારના મટીરિયલથી બનેલ તથા નાયલોન દોરો તથા ટોક્સિન મટીરિયલ ઝેરી તત્વોના દોરાનો પતંગ ચગાવવા ઉપયોગ કરવા કે તે હેતુથી વેચાણ, સંગ્રહ તથા વ્યાપાર કરવા માટે બહાર પાડેલ જાહેરનામાની અમલવારી કરાવવા માટે સૂચના આપેલ, જે અનુસંધાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલ માહિતીના આધારે અંકલેશ્વર શહેર રાજપીપળા રોડ ઉપર આવેલ ઓએનજીસી ગેટની બાજુમાં આવેલ સીએનજી પેટ્રોલ પંપની બાજુમાં એક ઇસમ મોહમ્મદ માઝ ઉસ્માન શેખને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 2000 ના 5 બોબિન સાથે પકડી તેઓ વિરુદ્ધ ઇપીકો કલમ 188 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શુકલદેવ ખાતે કેર એન્ડ ક્યોર હોસ્પિટલ દ્વારા સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર ચિંતન જોશી દ્વારા સગર્ભા બહેનોની તપાસ તથા સ્ત્રી રોગને લગતા તમામ રોગનું નિદાન તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. કેમ્પમાં કુલ 120 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 ઇસમોને પોલીસે નવા દીવા ગામના શ્યામજી ફળામાંથી ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવાદીવા ગામના શ્યામજી ફળિયામાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થામાં સંડાવેલ 2 બુટલેગરો ફળિયામાં બિંદાસ ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ વિજય વસાવા અને રાજેશ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં પાડોશીને ડ્રાઈવર તરીકે બોલાવવો એક પરિવારને ભારે પડ્યો. ડ્રાઈવર તરીકે આવેલા એ પરિવારને નાબાલિક દીકરીને પ્રેમ ઝાડમાં ફસાવી આચર્યું દુષ્કર્મ. નાબાલિક બાળકી પર દુષ્કર્મ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી. સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. 32 ગામના લોકોએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો. આદિત્ય બિરલા ગ્રાસનની 3 કરોડની છેતરપિંડી. 6 આરોપીઓ જબ્બે,
બે વોન્ટેડ. સમગ્ર કાંડમાં કંપનીના મેનેજરની મુખ્ય ભૂમિકા. ઝઘડા તાલુકાના રાજવાડી નજીક પથ્થરની કોરીમાંથી શંકાસ્પદ પ્રવાહીનો રૂપિયા 2 લાખ ઉપરાંતનો જથ્થો ઝડપાયો. 2550 લિટર શંકાસ્પદ પ્રવાહીના જથ્થા સાથે કોરી માલિક ઝડપાયો. આ વિસ્તારમાં અન્ય કોઈ સ્થળોએ આવી પ્રવૃત્તિ ચાલે છે કે કેમ તેની સઘન તપાસ જરૂરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.